વિદ્યાર્થી મિત્રોનો બંધુની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઓનલાઈન એજ્યુકેશનમાં તમારે પાઠ ભણવાનો છે 4 ચોથા ધોરણમાં આપણે પાઠ ભણીશું 4 પાઠનું નામ છે અમૃતાની વાર્તા. હવે આ અમૃતાની વાર્તામાં એવું આવે છે કે વાર્તા એવી છે કે લોકો જે છે વૃક્ષને બહુ નુકસાન પહોંચાડે છે. તો પહેલાના સમયમાં વૃક્ષ જે છે એ બહુ મહત્વ આપતા હતા લોકો. તો એ વૃક્ષ જે છે એને એટલો બધો એ લોકો જે છે લાગણી હતી કે વૃક્ષને કાપે તો તે પોતે બંધ ભરીને ઊભા રહી જાય અને તેને એની માટે નડવું પણ પડતું હતું. તો અમૃતા જે છે બહુ વૃક્ષ પ્રેમી હતી. એ વૃક્ષને બહુ ચાહતી હતી. નાનપણમાં તેને વૃક્ષનો બહુ શોખ હતો. નાનપણમાં જે વૃક્ષ સાથે વાતો કરતી હતી અને તે એની સાથે રમતી હતી. હવે એને વૃક્ષ સાથે પછી મોટી થઈ પછી રાજાએ એક આદેશ આપ્યો કે વૃક્ષ બધા કાપી નાખો, રાજાનો મહેલ બનાવવો છે અને લાકડાની જરૂર હતી. તો એ વાત જે છે એ વાતથી અમૃતાને બહુ આઘાત લાગ્યો છે અને અમૃતા જે છે એ બધા લોકોને માહિતી કરે છે કે આપણે આ વૃક્ષને કાપવા જોઈએ નહીં. તો વૃક્ષ બધા લોકો 100 જેટલા લોકો જે છે વૃક્ષને કાપવા માટે ના પાડતા હોય છે અને વૃક્ષે બફ ભરી અને ઊભા રહી જાય છે. તો આ પાઠમાં આપણે એવું ભણવાનું છે કે વૃક્ષનું શું મહત્વ છે અને વૃક્ષ આપણે શું મદદ કરે છે અને વૃક્ષ આપણા જીવનમાં કેટલા ઉપયોગી છે. તો આજે આપણે આ પાઠ ભણીશું અમૃતાની વાર્તા. પાઠ બહુ સરસ છે અને પછી આપણે આજે પ્રશ્ન જવાબ હું સોલ્વ કરાવી જઈશ અને બાકી પાઠ્યપુસ્તકના પ્રશ્ન જવાબ છે એ તમારે જાતે ઘરે કરવાના રહેશે. પાઠની આધારે પ્રશ્ન જવાબ હશે તો એ તમારે ઘરે કરવાના રહેશે. તો આપણે પાઠ તમે ધ્યાનથી સાંભળજો. અમૃતાની વાર્તા. ઘણા વર્ષ પહેલાની આ વાત છે. રાજસ્થાનમાં જોધપુર આવેલું છે એની નજીક ખીજડી ગામ નામનું એક ગામ છે. હવે રાજસ્થાન બાજુએ ખીજડી ગામ આવેલું છે. ગામનું નામ ખીજડી કેમ પડ્યું? પ્રશ્ન થાય ખીજડી નામ શું કામ રાખવું હશે? તો ગામમાં ખીજડી ઝાડ ઘણા બધા ઉગતા હતા એટલે કે ખીજડાના ઝાડ જે છે ઘણા બધા ત્યાં ઉગતા હતા અને એનું નામ જે છે ખીજડી પાડવામાં આવ્યું. ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓ પ્રેમ કરતા હતા. તેઓ વૃક્ષો છે તો જ આપણે છીએ. ગામના લોકો જે છે બહુ સમજદાર હતા. કે છે કે જો વૃક્ષો છે તો જ આપણે છીએ. વૃક્ષ ન હોય તો આપણે પણ હોય. અને વૃક્ષ જે છે આપણા જીવનમાં બહુ ઉપયોગી છે. વૃક્ષ આપણે ઘણી બધા ઓક્સિજન પૂરું પાડે છે. બાકી બધી ફળ ફૂલ શાકભાજી બધું આપણે વૃક્ષ આપે છે અને ઘણી બધી ઔષધિઓ છે દવાઓ જે છે એ પણ વૃક્ષમાંથી મળે છે. તો વૃક્ષ જે છે આપણ જીવન જરૂરિયાત વસ્તુ છે. અમૃતા સવારે વહેલી વહેલી ઉઠી જાય, પોતાના વૃક્ષ પાસે જાય અને વાત કરે. રોજના નવા વૃક્ષ પાસે જાય અને ભેટે અને કહે, અરે તું મજબૂત છે, ખૂબ સુંદર છે, અમને સાંભળે છે ને? હું તને ખૂબ જ પ્રેમ કરું છું, મને તારા જેવું જ બનવું છે. અમૃતા જે છે હવે આપી અમૃતાની વાત આવે છે કે અમૃતા જે છે એ દરરોજ વહેલી ઉઠી અને વૃક્ષ પાસે જતી રહે અને દરરોજ નવા નવા વૃક્ષ પાસે જાય અને એની સાથે વાતો કરે કે વૃક્ષ તું બહુ સુંદર છો, તું કેટલું સુંદર લાગે છો, તું બહુ મજબૂત છો, મારે પણ તારા જેવું બનવો છે. અમૃતાની જેમ બીજા બાળકો પણ તેમના ખાસ વૃક્ષ હતા. તેઓ વૃક્ષના છાયડાઓ નીચે કલાકો સુધી રમતા હતા. હવે વૃક્ષ જે છે અમૃતાના મિત્રો છે એ પણ વૃક્ષ પ્રેમી હતા અને એના પણ બધા જે છે એના પણ બધાના ખાસ બધા વૃક્ષ હતા. એનું ખાસ એક વૃક્ષ રાખેલું એની પાસે જઈ અને તે કલાકો સુધી એના છાયડા નીચે રમતા હતા. અમૃતાને આઘાત લાગ્યો. પેલો
જોરથી બાથમાં લીધું અને માણસને તેને ડરાવવા ખૂબ બૂમ પાડી, પરંતુ અમૃતા અને વૃક્ષને છોડવા માંગતી ન હતી. રાજાના માણસોએ તેને હુકમ માનવું પડે. તેઓએ વૃક્ષને કાપવાના હતા. આ જોઈ અમૃતા છોકરાઓ અને ગામના 100 જેટલા વડધાઓ અને યુવાનોએ માણસોએ વૃક્ષને રક્ષણ કરવા બાદ ભરી લીધી અને અમૃતાએ તેની છોકરીઓ સાથે વૃક્ષને બચાવવા ઘણા લોકો મરી પણ ગયા. હવે આ જે છે વૃક્ષ, રાજાનો આદેશ હતો કે વૃક્ષ કાપી અને લાકડું લાવો, પણ અમૃતા જે છે આ વાત એને મંજૂર હતી નહીં. એ બધા માણસોને બોલે એવી અને વૃક્ષે આજુબાજુ બધા લોકો જે છે થડને પકડીને બધ ભરી ગયા. તો પણ લોકો જે છે વૃક્ષ કાપે છે, જે માણસોને કહી રહ્યા હતા એ વૃક્ષ કાપે છે અને રાજાનો આદેશનું પાલન કર્યું. ઘણા લોકો જે છે આમાં મરી પણ ગયા. જ્યારે રાજાએ આ સાંભળ્યું ત્યારે એને વિશ્વાસ ન થયો કે વૃક્ષ બચાવવા લોકોએ તેના જીવની પણ પરવા કરી નહીં. તેને પોતાના ગામની મુલાકાત લીધી અને ત્યાં તેને ગામના લોકોની વૃક્ષ અને પ્રાણીઓ પ્રત્યેની ઊંડી લાગણી જોઈ. હવે જે છે આ વાત જે છે રાજા સુધી વાત પહોંચે છે કે આવા લોકો પણ છે કે જે વૃક્ષ કાપવાનો લીધા અને વૃક્ષ માટે તેનો જીવ પણ એને આપી દીધો. ત્યારે એ વાત ઉપર રાજાને વિશ્વાસ પણ ન આવ્યો. તો રાજાએ વિચાર્યું કે હું ગામની મુલાકાત લઈ, ગામની મુલાકાત તે લે છે અને એને પણ સારું લાગે છે કે આ લોકો જે છે દેશ પ્રાણી પ્રેમી અને વૃક્ષ પ્રેમી જે જોઈ લાગણી એવી જોઈ અને એને પણ આનંદ થાય છે. ગામના લોકોને વૃક્ષ પરની લાગણીઓને રાજાને પીગાડી દીધો. હવે આ લાગણી જે છે બધાએ એને જોઈ રાજાને પીગાડી દીધો. તેણે હુકમ કર્યો કે આ વિસ્તારમાં કોઈ વૃક્ષ કાપવા નહીં અને આ કોઈ પ્રાણીને મારવાના નહીં. આ ઘટનાઓ લગભગ 300 વર્ષ જૂની છે અને વિસ્તારના લોકોને વિનસમય કહેવાય છે અને જે વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરે છે. આ વિસ્તાર રણની વચ્ચે હોવા છતાં લીલુંછમ અને અહીં પ્રાણીઓ પર જાતનો ભય વિના ફરે છે. હવે કહે છે રાજાએ હુકમ દઈ દીધો કે આ વિસ્તારના કોઈ જે છે વૃક્ષ કાપવાના નહીં અને પ્રાણીને કોઈ દિવસ મારવાના નહીં. આજે પણ એ વૃક્ષ જે છે એ ગામ જે છે ખીજડીયા એ કહે છે કે લીલુંછમ જોવા મળે છે રણમાં હોવા છતાં. હવે મેં અહીંયા ઘણા પ્રશ્નો લખ્યા છે, પાઠ અહીંયા પૂરો થાય છે અને પાઠને આધારે તમારે પ્રશ્ન જો તમારે જાતે લખવાના રહેશે. પહેલો પ્રશ્ન એ છે કે આપણે ઝાડ કેમ વાવીએ છીએ? તો આપણે ઝાડ એટલા માટે વાવીએ છીએ કે ઝાડમાં આપણે ઓક્સિજન વાયુ મળે છે, શ્વાસ જીવવા માટે ફળ ફૂલ મળે છે, શાકભાજી મળે છે અને ઔષધિઓ પણ મળે છે અને વૃક્ષ જે છે એ વાતાવરણને પણ શુદ્ધ રાખે છે. એટલે આપણે વૃક્ષ વાવવા જોઈએ. બીજો પ્રશ્ન એવો છે કે તમને વૃક્ષ પર કોઈ ફળો જોયા છે? આ ફળો કોણ કોણ ખાય છે? વૃક્ષ ઉપર આપણે ઘણા બધા ફળો જોયા હોય છે. સીતાફળ છે, જામફળ છે, સીતાફળ છે, સફરજન છે, કેરી છે અને આ બધા ફળો જે છે આપણે ખાઈએ છીએ. મનુષ્ય ખાય છે પણ લોકો ખાય છે. બીજો પ્રશ્ન એવો છે કે વૃક્ષને ક્યાં ફૂલો છે અને ક્યાં રંગના હોય છે? તો તમે જોયું હશે કે ગુલમોહર જે છે બહુ મોટું વૃક્ષ હોય છે અને એના ઉપર લાલ ફૂલ આવે છે એને ગુલમોહર કહેવામાં આવે છે. તો વૃક્ષ ઉપરના ફળ લાલ રંગના છે અને એને ગુલમોહર કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન એવો છે કે વૃક્ષ ઉપર ફળો આવે છે તો તેનું નામ આપો. એટલે ફળ ક્યાં ક્યાં છે તો આપણે લખી શકીએ કે જામફળ છે, સીતાફળ છે, સફરજન છે, પછી કેરી છે. ઘણા બધા ફળો આપણે છે વૃક્ષ ઉપર ફળો થાય છે. પછી પાંચમો પ્રશ્ન એ છે, શું તમે આ ફળો ખાધા છે અને તેનો સ્વાદ કેવો હોય છે? તો હા, આપણે ફળ ખાધા હોય છે. ઘણા ફળ ખાટા હોય છે, મીઠા હોય છે અને ઘણા ફળ જે છે એ ગળા પર લાગે છે એટલે આપણે ફળનો સ્વાદ મળવાના છે. તો આ પાંચ પ્રશ્ન જે છે પાઠ્યપુસ્તકમાંથી મેં લીધા છે અને પાઠ્યપુસ્તકને આધારે તમારે પ્રશ્ન જવાબ તમારે ઘરે હોમવર્કમાં કરવાના રહેશે. તો આઠમો પાઠ જે છે એ પૂરો થાય છે. થેન્ક યુ. પાઠ